तो आज आप हमें संकीर्ण बे जोशु धोरण दस ज्योमेट्री नु बराबर संकीर्ण बे आप जुए पहला दाखला की शुरुआत करिए तो पहले तो आप जाए एमसीक्यू हे है ने पहलो प्रश्न एमसीक्यू है ने क्या पेज पर से फोर्टी थ्री पर से जुओ संकीर्ण बे आई गयु संकीर्ण बे देखाय छे बराबर पहलो प्रश्न ओके पहलो प्रश्न जोईए आपणे नीचे आपेला बहुपर्यायी प्रश्नोना उत्तरो नीचे आपेला बहुपर्यायी प्रश्नोना उत्तरो पैकी योग्य पर्याय पसंद करो नीचेनामांथी कयो पायथागोरसनो त्रयक छे तो ये ओळखता आवडे बधाने नीचेनामांथी कयो हाँ हवे आमां शुं करवानुं आपणे ओळखता बधाने आवडे छे पण ज्यारे बहुपर्यायी प्रश्न आवे त्यारे शुं करवानुं तो आपणने खबर होय के पायथागोरसमां शुं होय કે કોઈ પણ જો હોય પ્રયોગ હશે તો એક બાજુ મોટી હશે ને બાકીની બે બાજુઓ નાની હશે બરાબર આપણે ત્રયક એ રીતે જ ઓળખીએ છીએ અને મોટી બાજુનો વર્ગ એ નાની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો આ રીતે આપણે ચેક કરી શકીએ જુઓ દસનો વર્ગ સો થાય એકનો એક અને પાંચનો પચીસ તો પચીસને એક છવ્વીસ સો નથી થતા એટલે આ નથી બીજા નંબરે આવો પાંચનો વર્ગ અલગથી કરવો પડે મોટો છે પચીસ ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ તો ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ ત્રણ નવ ને સોળ પચીસ થયા તો આવી ગયું આપણો ત્રયક છે જવાબ આવ્યો બી આગળ ચેક ન કરો તો ચાલે બાકી કરવું હોય તો તમારે છૂટ છે પ્રેક્ટિસ કરવા પ્રશ્ન બે કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો એકસો ઓગણસિત્તેર હોય તો કર્ણની લંબાઈ શોધો આપણે એને રફમાં સમજવા માટે આ રીતે દોર દેવાનું એ કાટકોણ ત્રિકોણ છે અને આ વર્ગનો સરવાળો આ બંનેનો ધારો કે આને એ કહો અને આને બી કહો तो ए वर्ग वत्ता बी वर्ग बराबर 169 छे तो कर्ण नी लंबाई शोधो आपणने कही दीधुं छे के आ काटकोण त्रिकोण छे तो काटकोण त्रिकोण में पायथागोरस लागे ए प्रमाणे आ कर्णनो वर्ग ए आ बे बाजुना वर्गोना सरवाळा जेटलो थाय एटले आपणने कर्णनो वर्ग मळी गयो 169 एटले हवे कर्णनी लंबाई शोधो तो आनुं वर्गमूळ आ वर्ग मळ्यो आपणने कर्णनो वर्ग मळ्यो एटले आपणे एनु वर्गमूळ शोधवुं पड़े तो तमने जे आवडवा जोईए तमने मैं कह्या था आगळ भी के एक थी वीस सुधीना अथवा तो पच्चीस सुधीना वर्गो आवडवा जोईए एटले वर्गनी संख्याओ आवडती हशे तो वर्गमूळ पण आवडी जशे तो कोने आवडे छे 169 वर्गमूळ केटलुं आवशे भाई तेर तो आपणो आमां पण बी जवाब आवशे बराबर के तेर एनो वर्गमूळ छे एटले कर्णनी लंबाई थई तेर આગળ જોઈએ ચાર નંબર પર જઈએ
तो तमे जोई सको हवे देखाशे बराबर नीचेनामांथी कई तारीखनी संख्या पैदा वर्षनो दरेक छे। हवे पहेलो प्रश्न अने आमां कंई खास फरक नथी बराबर, एमां आपणने संख्या आपी हती अने अहींया तारीखनी रीते लख्युं। आपणे तो आंकड़ा जोवाना के त्रण त्रिपुटी होय त्रयक होय तो त्रण आपणने आंकड़ाओ अलग अलग होवा जोईए। तो 15, 8 अने 7, 17, 16, 8, 16 આ રીતે બધી સંખ્યાઓ સમજીને તમારે પહેલો પ્રશ્ન આપણે કર્યો એ રીતે ચેક કરવાનો કે કઈ સંખ્યાઓ આમાંથી ત્રયક બનાવશે પાયથાગોરસનો, એટલે મોટી બાજુનો વર્ગ બરાબર નાની બે બાજુઓના વર્ગોનો સરવાળો થવો જોઈએ। તો તમે મને કહો આમાંથી શોધીને કે કઈ બાજુમાં આવું થાય છે, પાછળથી જવાબ જોઈને ના બોલતા ગણીને કહો। ઝડપથી બોલો ને તો આપણે સંકીર્ણ પછી જે દાખલાઓ છે બે બે લેક્ચરમાં આપણે પૂરા કરવા છે બરાબર, તો બધા સંકીર્ણ કમ્પ્લીટ થશે આપણા। પંદર આઠ અને સત્તર ઓકે ચાલો, 17 નો વર્ગ કેટલો હતો, કેટલો કાઢ્યો તમે? 289 આવ્યો બરાબર, અને 15 નો 225 અને 8 નો 64 બરાબર, એનો મતલબ શોધ્યા છે તમે। તો 225 + 64 બરાબર 289 થાય છે, માટે આપણો આ રહ્યો જે તારીખનો સેટ છે એ પાયથાગોરસનો ત્રયક બને છે। તો આ દાખલો જે આપ્યો છે એના પરથી આપણે શું કરવાનું, આપણે રોજ રોજ તારીખ બદલાય છે તમે જાણો જ છો બરાબર ને, રોજ તારીખ બદલાય, તો આના લીધે શું થાય મગજમાં એવું આવે કે ચલો આજની તારીખમાં પાયથાગોરસનો ત્રયક થાય છે કે નથી થતો, પછી કાલ પડે એટલે કાલે પણ તમે એવું કરી શકો તો કઈ તારીખે પાયથાગોરસનો ત્રયક આવે છે, આવું તમે થોડુંક ક્રિએટ કરી શકો। એના માટે આ તારીખનું ઉદાહરણ આપ્યું છે, બાકી સીધા આંકડાઓ પણ આપી શકાયા હોત। બીજી તમને એ વાત કરવી હતી, મારે તમને પહેલો પ્રશ્ન હતો ત્યારે કે આપેલો ત્રિકોણ જે છે એ ત્રિકોણ ત્રિકોણ જ બને છે કે નહીં એ પહેલાં એવું તો ચેક કરી લેવાનું। અમુક વખત એવું પણ થાય, જો અહીંયા એક છે 4, 9 અને 15, તો 4 અને 9 નો સરવાળો કરો ને તો 13 થાય, તો 4 અને 9 નો સરવાળો 13 થાય, એના કરતાં આ 15 મોટા છે। આપણે આગળ ભણ્યા છીએ કે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય, તો અહીંયા તો એ જ નથી થતું, તો આ બધા વર્ગો કરવા ના પડે ક્યારેક એવી રીતે પણ જવાબ મળી જાય, આ તો ત્રિકોણ જ નહીં બનતો, તો કાટકોણ ત્રિકોણની વાત જ ના આવે। અહીંયા પણ એવું થાય છે, જુઓ 5 ને 3 8, હવે 5 ને 3 8 અને આ 17 છે, તો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં નાનો આવે એટલે આ એ ત્રિકોણ નહીં થાય। અહીંયા આવો તો આપણે કર્ણ સૌથી લાંબી હોય, પાયથાગોરસ હોય એટલે કે કાટકોણ ત્રિકોણ બનવાનો હોય, તો આપણે જાણીએ છીએ કે કર્ણ સૌથી લંબાઈમાં વધારે હોય, તો અહીંયા 2 16 છે અને 1 8 છે, તો આમાંથી એકાદો કર્ણ હોઈ શકે બરાબર, આમાંથી એકાદો કર્ણ હોઈ શકે અને એકાદી સંખ્યા પછી કોઈ બાજુ હોઈ શકે। તો એવા વખતે તમે જોવા જાઓ એ બે બાજુઓ, આમાં તમારે થોડો વર્ગ કરીને ચેક કરી લેવું પડે, બાકી અમુક દાખલામાં તમે આ રીતે સોલ્વ કરી શકો કે આ તો ડાયરેક્ટ જ નીકળી ગયા અને ચેક પણ નહીં કરવા પડે, અને આ એટલે શું વિકલ્પોમાં અમુક વિકલ્પો ઘણીવાર આ MCQમાં એ ફાયદો થાય કે સાચો જવાબ શોધતા કરતાં જે નથી આવવાના એ જવાબ જલ્દી મળતા હોય, તો પછી ઝડપથી 4માંથી 3 વિકલ્પો ખબર પડી જાય કે નથી તો ચોથો છે એમ આપણે તરત નક્કી કરી શકીએ। આમાં જોઈએ ચોથા પ્રશ્નમાં શું કહે છે, બાજુઓની લંબાઈ ABC છે એવો ત્રિકોણ છે અને આવું થાય છે A² + B² = C², તો કયા પ્રકારનો ત્રિકોણ હશે? તો આપણે જાણીએ છીએ હવે તો હે ને, AB અને આ C આ બેનો સરવાળો આના જેટલો થાય છે, વર્ગોનો સરવાળો સોરી, A વર્ગ એટલે એક બાજુનો વર્ગ, B વર્ગ બીજી બાજુનો વર્ગ બરાબર ત્રીજી બાજુનો વર્ગ, તો આપણા પાયથાગોરસના પ્રતિપ્રમેય પ્રમાણે આપણે એને કાટકોણ ત્રિકોણ કહી શકશું એટલે એમાં જવાબ C આવશે।
एक चौरस नो विकर्ण 10√2 सेमी हो तो एनी परिमिति शोधो। तमने एक दाखलो आवे तो आगळ मने याद छे, चौरस नो विकर्ण छे 10√2, एटले आ माप आपी छे 10√2 बराबर। आपणे पहेलाना संकीर्णमां जोयो तो लगभग संकीर्ण एकमां हतो आवो दाखलो। तो आना परथी पहेला बाजु शोधी काढो, तमे पायथागोरसथी पण शोधी शको। અને આપણે એક સૂત્ર ત્યારે શીખવાડેલું, એ સૂત્રથી પણ શોધી શકો તમે। એમાં 45 45 90નો પ્રમેય વાપરવાનો આવે છે। આપણે 45 45 90નો પ્રમેય વાપરો તો બાજુનું જે માપ છે, ચોરસની બાજુનું માપ, એ કર્ણ કરતાં 1/√2 ગણું હોય। એટલે આપણે આમાં બાજુનું માપ શોધવું હોય, બાજુની લંબાઈ 1/√2 ગુણ્યા કર્ણની લંબાઈ, આ રીતે તમે શોધી શકો। બાજુની લંબાઈ બરાબર 1/√2 વર્ગમૂળમાં 2 ગુણ્યા કર્ણ, તો 10√2 કર્ણ અહીંયા મૂકી દો, √2 જતા રહેશે, તો 10 આપણી બાજુ આવી, 10 બાજુ આવી, અને ચોરસની બધી બાજુ સરખી હોય 10 20 30 40 થશે। તો આપણો જવાબ આમાં ડી આવશે। અહીંયા પરિમિતિ પૂછી છે, હવે પ્રશ્નમાં કેવું ફેરવી શકે તમને કહું કે અહીંયા પરિમિતિવાળો દાખલો છે। વારંવાર તમે આ દાખલો વાંચશો અને તમને યાદ રહી જાય કે આમાં 40 જવાબ આવે, નેચરલી યાદ રહી જાય। હવે પૂછતી વખતે હવે શું કરવામાં આવે, જે પ્રશ્નપત્ર કાઢનાર શું કરે, પરિમિતિની જગ્યાએ બાજુ લખી નાખે કે ચલો જોઈએ કેટલા વિદ્યાર્થીઓ સમજીને લખે છે। તો એણે પ્રશ્ન બદલી નાખ્યો બાજુ, આપણે શું થયું મગજમાં, આ બધું વાંચે એક જેવું લાગે, આ વિકલ્પો પણ એને જ રાખે। ઓહો, આ તો આપણો કે સંકીર્ણનો 5મો છે, ત્યાં સુધીનું યાદ આવી જાય પરીક્ષામાં, અને આપણે ડી લખીને આવતા રહીએ। હવે એણે બાજુ કરી દીધું તો આપણે મગજમાં લીધું જ નહીં, વારંવાર એક જ જેવું વાંચ્યું, એટલે તો એક બીબામાં ઢળી નહીં જવાનું પ્રશ્નને, ખાસ કરીને પરીક્ષામાં, તો ખાસ જ પરીક્ષા નામ જ એનું છે, પરીક્ષામાં ખાસ પ્રશ્નોને જ બહુ ધ્યાનથી વાંચવા। આખો પ્રશ્ન બદલે ને તો આપણને મગજને ખબર પડી જાય કે આ તો બધું બદલી નાખ્યું, એટલે આપણે ગણવા બેસી જઈએ। પણ એ લોકો આવું પણ કરતા હોય તો ત્યારે તમારે ધ્યાન રાખવું પડે, એટલે કે દરેક પ્રશ્નને તમારે ધ્યાનથી વાંચવો પડે, કોઈ પણ વિષય હોય એમાં આવા બધા ટ્વિસ્ટ આવતા હોય છે, અને એ જે શોધી શકે એ જ પછી સારા માર્ક્સ લાવી શકે છે। તો બાજુ આવે ત્યારે જવાબ આપણો બદલાઈ જશે એ જ વાત કરવાની છે। તમને દાખલો તો આવડવાનો જ છે કે નથી આવડવાનો એવું નથી, પણ જે વસ્તુ આપણે ત્યાં ભૂલ કરીએ ન થાય એના માટે વાત કરીએ। આ 6ઠો પ્રશ્ન, કાટકોણ ત્રિકોણ કહી દીધો છે, કર્ણ પર દોરેલા શિરોલંબ, આપણે આકૃતિ બનાવી દેવાની, આ ભૂમિતિમાં આ મહત્ત્વનું છે, કાટકોણ ત્રિકોણ છે અને કર્ણ પર શિરોલંબ, એટલે તરત પ્રમેય યાદ આવી જાય આપણને। એને એના લંબાઈના 2 ભાગ પડ્યા, 4 અને 9, તો શિરોલંબની લંબાઈ કેટલી, તમને આનું સૂત્ર ખબર છે, આને આપણે હું એક્સ કહી દઉં, તો એક્સ બરાબર વર્ગમૂળમાં 4 × 9 વાળું સૂત્ર યાદ આવ્યું, કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલો લંબ બરાબર, અને આપણે શું પ્રમેયનું નામ શું હતું, આ ભૌમિતિક મધ્યનો પ્રમેય બરાબર ને, ભૌમિતિક મધ્યના પ્રમેય પ્રમાણે એક્સનું માપ 4 × 9 થશે, 36નું વર્ગમૂળ 6, તો શિરોલંબની લંબાઈ 6 આવશે। કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતી બાજુઓ 24 અને 18 હોય તો કર્ણની લંબાઈ, આ સીધે સીધો પાયથાગોરસનો દાખલો પૂછ્યો છે આપણને। 24નો વર્ગ તમે જાણો છો કેટલો છે, 24નો વર્ગ 576, 18નો 324, ટોટલ મારો શું થાય, 900, તો એનું વર્ગમૂળ શું આવશે, 30, તો 30 આપણો જવાબ આવ્યો। છેલ્લો દાખલો જોઈએ, ત્રિકોણ ABCમાં AB 6√3 છે, AC 12 સેમી અને BC 6 સેમી છે, તો ખૂણા એનું માપ કેટલું, ફરીથી સમજવા માટે આકૃતિ બનાવી દેવાની, AB AC AC મોટા છે 12, અહીંયા લખું 6√3, અહીંયા લખ્યા 6, અહીંયા લખ્યા,
तो आ छ ए बार करता अर्धा है, पहला तो आ थी गयु नक्की, एक बाजु कर्ण करता अर्धी है, आ बे नो गुणोत्तर काढ़ो के थाय। छ रूट थ्री छेद में बार, तो छना छेद में बार है एट छ दू बार, रूट थ्री बाय टू थ, तो आ संबंध मड़ी गयो कि आ बाजू जो है छ रूट थ्री ए बार करता रूट थ्री बाय टू गणी है, आ छ से ये अर्धी है, मैं आ थर्टी सिक्सटी नाइंटी ना प्रमेय थी गयो बराबर। ए प्रमाण अपन ने हमें कोनू पूछू ए नू माप, तो आपने अँ नाम साथ लखीए आ ए बी हतु आ ए सी हतु, एटले अहीं ए आवशे बी आवशे ने आ सी आवशे बराबर, ए सी थया बार बी सी छ बराबर छे। तो ए नू माप पूछू छे, ए कोनी सामेनी बाजू छे बी सी नी, बी सी केटला छे छ, ए अर्धा थया माटे एनू माप त्रीस हशे आपणा प्रमेयना प्रमाणे, तो ए जवाब आवशे एनो थर्टी आंसर आवशे। ख्याल आव्यो वातमां? હવે અહીંયા પણ જુઓ આગળના દાખલાની જેમ એની જગ્યાએ તમને સી પૂછી કાઢે, અહીંયા આટલો જ ફરક આપે કે ખૂણા સીનું માપ જણાવો। ચાલો ભાઈ, તો પછી સીનું માપ તમારે અહીંયા જોવાનું થશે, એટલે કે રૂટ થ્રી બાય ટુ વાળું આવશે એટલે સિક્સટી આવશે, જો ખૂણો સી લખેલો હોય તો તમારો જવાબ બદલાઈ જાય। અને બી પણ પૂછી શકે, તો બી વખતે નાઇન્ટી આવી જશે, એટલે દાખલાઓમાં આવી રીતે એ લોકો चेन्जिस करी सके से। आपने दाखलाओ आवड़वा जोईए एटलू जरूरी नहीं, दाखलाओ समझीने आवड़वा जोईए, तो तमने कोई भूल करावड़ाई ना सके, तमने कोई फसावी ना सके, मूंझवण में ना मूकी सके, एटले आपणे बधा दाखलाओ समझीने कीधे करवाना ए मेथड पर जईए छे बराबर, एटले आपणा दाखलाओमां शॉर्टकट नहीं आवे, લોંગ કટ આવે, મતલબ આપણે બધી વસ્તુ સમજીને જવાનું, એટલે દાખલાની અંદર કંઈ એ લોકો ફેરફાર કરે તો પણ આપણને એનો આઈડિયા આવી જાય કે આમાં કર્યું છે શું, અને આપણે હવે એ પ્રમાણે જવાબમાં શું ફેરફાર કરવાનો એ આપણને સમજીને આવડી જાય। હવે આપણે જઈએ પ્રશ્ન બે પર, એક શંભુજ ત્રિકોણની બાજુ ટુ એ છે તો એની ઊંચાઈ શોધો, તો આપણે દાખલો જોઈએ, અહીંયા ટુ એ શંભુજ ત્રિકોણ જ બનાવી દઉં, અહીંયા હું દાખલા મેં તમને કહ્યું હતું પ્રશ્ન પ્રકરણ એકમાં સંકીર્ણમાં પણ કે દાખલા તમારી પાસે ગણેલા બધા મળી ગયેલા છે, આપણે ખાલી સમજવાના છે, એટલે હું ખાલી બધા સમજાવીશ જ, અહીંયા લખવાની આખી મેથડ નહીં બતાડું બરાબર ને। ત્રિકોણની બાજુ ટુ એ છે તો આ બધી બાજુના માપ ટુ એ થઈ ગયા, ઊંચાઈ એટલે લંબ દોરવો પડે બરોબર, એને નામ ડી આપીએ આપણે। તમે જાણો છો શંભુજ ત્રિકોણ હોય એટલે એના બધા ખૂણા સાઠ અંશના હોય, દરેક ખૂણો સિક્સટીનો હોય આપણે જાણીએ છીએ, નિયમિત બહુકોણ કહેવાય, નિયમિત બહુકોણમાં એના ખૂણાનું માપ એક ચોક્કસ સૂત્રથી પણ મળે છે, આપણે હાલ એની વાત નથી કરવાની। તો આ બધા ખૂણા સિક્સટી થયા એટલે ખાલી ત્રિકોણ એ ડી સી પકડવાનો, કાં તો એ ડી બી પકડો, તો આ ખૂણો સાઠ થયો આ નેવું થયો એટલે આટલો આ જે ખૂણો છે થર્ટી થઈ જાય, એટલે આપણો ત્રિકોણ થર્ટી સિક્સટી નાઇન્ટીનો છે એમ તમે કહી શકો। થર્ટી સિક્સટી નાઇન્ટીનો ત્રિકોણ હોય તો એમાં આપણે શોધવાનું શું છે, ઊંચાઈ શોધવી છે, ઊંચાઈ એટલે આ એડી એ કોની સામેની બાજુ થઈ સિક્સટીની, તો સિક્સટીની સામેની બાજુનું સૂત્ર આપણે ખબર છે કે કર્ણ કરતાં એ રૂટ થ્રી બાય ટુ ગણું હોય, તો આ એનું સૂત્ર મુકાઈ ગયું, અને હવે આપણે એને રૂટ થ્રી બાય ટુ ગુણ્યા ટુ એ લખશું તો ટુ ટુ કેન્સલ થશે, રૂટ થ્રી એ થશે, તો શંભુજ ત્રિકોણમાં શિરોલંબની ઊંચાઈ શોધવાનું સૂત્ર બની ગયું ખરેખર આ શું, અને આપણે શબ્દોમાં લખીએ તો કે શંભુજ ત્રિકોણના શિરોલંબની લંબાઈ અથવા તો ઊંચાઈ બરાબર રૂટ થ્રી ગુણ્યા બાજુની લંબાઈ, જેમ ચોરસમાં સૂત્ર બનાવી દીધું ને આપણે, ચોરસમાં આપણું સૂત્ર શું હતું કે ચોરસની બાજુની લંબાઈ, આગળ થઈ ગયું હતું ફરી આ તો યાદ કરાવો, ચોરસની બાજુની લંબાઈ બરાબર વન અપોન રૂટ ટુ ગુણ્યા તેના વિકર્ણની લંબાઈ, આપણે આ ફોર્ટી ફાઈવ નાઇન્ટી પરથી બનાવેલું, અને આ થર્ટી સિક્સટી નાઇન્ટી પરથી બનાવ્યું, આ ચોરસ હતો એ પણ એક નિયમિત બહુકોણ છે, બધા ખૂણા એના નાઇન્ટીના હોય, શંભુજના બધા ખૂણા
60 ना हो तो शिरोलंबनी लंबाई बराबर रूट थ्री गुणिया बाजू की लंबाई कर तमे त्रिकोण क्षेत्र त्रिकोण शंभुज त्रिकोण शिरोलंबनी लंबाई शोधी सको। तमने याद हो तो आप छेल्ला प्रकरण में जोयुं हतुं, आपणे पहला बधा प्रकरण भण्या अने संकीर्ण पछी भणीए छीए, एटले तमने छेल्लुं जे प्रकरण छे आपणुं महत्व मापन एमां आवेलुं एक वक्त शंभुज त्रिकोणनुं क्षेत्रफळ। तो हवे आना परथी तमने शंभुज त्रिकोणनुं क्षेत्रफळ शोधवानुं सूत्र पण आवडी जाय, કે આ તમને ખબર પડી કે શિરોલંબની લંબાઈ રૂટ થ્રી ગુણ્યા બાજુની લંબાઈ જેટલી છે, અને ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું, તો કે હાફ ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ। તો આપણે હાફ ગુણ્યા પાયો એટલે 2a લખશું, અને ઊંચાઈ આપણે જોઈ રૂટ થ્રી છે ગુણ્યા બાજુની લંબાઈ એટલે આપણે રૂટ થ્રી આવે, બરાબર ને? તો 2 ઉડી જશે ત્યાં, એટલે એકચ્યુઅલી આપણે આ 2a બાજુ લીધી એટલે આ માપ આવ્યું, સોરી આપણે બાજુની લંબાઈ અહીંયા નહીં આવશે, કારણ કે બાજુની લંબાઈ આપણી 2a હતી। આપણો આન્સર ખાલી આટલો જ આવશે, AD બરાબર રૂટ 3a, પણ આપણે સૂત્ર બનાવવું હોય તો શું થશે, આપણે એને બાજુને a તરીકે ગણતા હોઈએ છીએ, અહીંયા 2a બાજુ આપી હતી એટલે a બાજુ આપી હોય a રૂટ 3 ગુણ્યા રૂટ 3 બાય 2 ગુણ્યા a થાય, તો એ રીતનું સૂત્ર થશે રૂટ 3/2। સૂત્રની રીતે હા સૂત્રની વાત કરું છું, આપણે આ દાખલાનો જવાબ અહીંયા પૂરો થઈ ગયો, આ 2a બાજુ હતી એ મારા ધ્યાનમાંથી નીકળી ગયું, હું એ બાજુ સમજીને ચાલ્યો, પણ 2a બાજુ હોય તો આવું થશે, પણ સૂત્ર આપણું આ થશે એ આપણે બાજુનું માપ એ સમજીને ચાલીએ, અથવા તો અહીંયા આપણે BC લખીએ બાજુ, અહીંયા જે છે તે BC આવશે આપણા બરાબર 2aની જગ્યાએ, એટલે રૂટ 3/2 ગુણ્યા BC આવું સૂત્ર થાય, રૂટ 3/2 ગુણ્યા બાજુની લંબાઈ। એટલે આપણે આ વાત ફરીથી કરીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કયા, શંભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા ઊંચાઈ ભાગ્યા 2, તો 1/2 ગુણ્યા પાયો એટલે આપણે BC લખશું, અને ઊંચાઈ આપણે અહીંયા શોધી કાઢીશું આવે રૂટ 3/2 ગુણ્યા BC, એટલે રૂટ 3/4 ગુણ્યા BC નો વર્ગ, BC વર્ગ એટલે બાજુની લંબાઈનો વર્ગ, આવું આપણું સૂત્ર બની ગયું શંભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ। આપણે આ રીતે ત્યારે વાપરેલું સૂત્ર, પણ કઈ રીતે બને તમને સમજાયું આજે, રૂટ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ એનું સૂત્ર આવે। તો આવી રીતે સૂત્રો પણ આપણે તૈયાર કરી શકીએ બધા, જો ના આવડતા હોય મોઢે તો જે સમજણ પડી છે આપણને સમજણના આધારે તમે સૂત્ર તૈયાર કરી શકો। પહેલો આપણો પ્રશ્ન બીજાનો પહેલો અહીંયા ખતમ થઈ જાય, આપણો પૂરો થઈ જાય, હવે આપણે બીજાને જોઈએ। તો આ દાખલો તમે જાતે કરી શકશો, 7, 24, 25 બાજુ ધરાવતો કાટકોણ ત્રિકોણ છે કે સહકારણ લખો, તો તમારે ત્રણેય બાજુના વર્ગ કરવાના, સૌથી મોટી બાજુનો વર્ગ અલગ રાખવાનો, બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો કરવાનો અને ચેક કરવાનો, સરખો થાય તો કાટકોણ ત્રિકોણ છે, કારણ પાયથાગોરસના પ્રમેયનો પ્રતિપ્રમેય, સરખો ના થાય તો કાટકોણ ત્રિકોણ નથી, કારણ પાયથાગોરસના પ્રમેયનો પ્રતિપ્રમેય જ આવે, કારણ સેમ રહે। પછી લંબચોરસની બાજુ 11 અને 60 છે, વિકર્ણની લંબાઈ શોધો, આવો દાખલો પણ આપણે આવી ગયો છે, લંબચોરસ છે આવો બનાવી દો, કાટકોણ બતાવો અને આ તો 1, 2, 11 અને 60 છે, તો આ શોધો, પાયથાગોરસથી શોધી કાઢવાનો તમને આન્સર આવડવો જોઈએ, જેમાં આમાં સમજવાનું કંઈ છે નહીં, ગણેલો દાખલો જોવો તો પણ આઈડિયા આવી જાય। કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતી બાજુ 9 અને 12 હોય તો ત્રિકોણના કર્ણની લંબાઈ શોધો, આના જેવો જ થયો કહેવાય દાખલો, ખરેખર કાટકોણ ત્રિકોણ સીધે સીધો આપ્યો છે, 9 અને 12 છે તો આ શોધો પાયથાગોરસથી। પાંચમો છે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણને કાટખૂણો બનાવતી બાજુ x છે તો કર્ણની લંબાઈ શોધો, તો આપણે જે આ ચોરસવાળું સૂત્ર કહ્યું હતું ને એની વાત આવી ત્યાં આવે, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કોને કહેવાય, તો જે ત્રિકોણમાં કાટકોણમાં એક ખૂણો કાટખૂણો હોય, આપણે આગળ વાત થયેલી છે ને આ બે બાજુ સરખી હોય, કાટકોણ ત્રિકોણ છે અને બે બાજુ સરખી છે, આને સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કહેવાય। તો એના અંદર સવાલ શું છે કે બાજુ એક્સ છે તો આની લંબાઈ શોધો, તો તમે જાણો છો એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગ બરાબર આ કર્ણનો વર્ગ, તો 2x વર્ગ બરાબર કર્ણનો વર્ગ, માટે કર્ણ બરાબર રૂટ 2x, આ એનો જવાબ આવી ગયો। કર્ણની લંબાઈ કેટલી થશે, વર્ગમૂળમાં 2 ગુણ્યા બાજુની લંબાઈ। પ્રશ્ન બીજાનો છેલ્લો, ત્રિકોણ PQRમાં 3 બાજુના માપ આપ્યા છે, કાટકોણ છે કે પૂછે છે, કયો ખૂણો કાટખૂણો, તો બધાના વર્ગ કરી દો પહેલાં, આમાં વધારે સમજ ના પડે, વર્ગમૂળમાં છે સંખ્યા તો કઈ મોટી નાની ના ખબર પડે, તો રૂટ 8નો વર્ગ 8 થશે,
रूट पांच नो वर्ग पांच थशे ने रूट त्रण नो वर्ग त्रण। हवे सौथी मोटी आठ थई तो आठ बराबर पांच वत्ता त्रण थाय छे एटले काटकोण त्रिकोण छे नक्की थई गयुं। अने आठ वाली मोटी थई रूट रूट आठ वाली पी क्यू कर्ण थई गयो। पी क्यू कर्ण थयो एटले आर काटखूणो थई जाय तो आर एक काटखूणो थे। आवी रीते नक्की कराय। हवे आपणे जशुं प्रश्न त्रण उपर। અહીંયા આકૃતિ નથી આપી એટલું જ, બાકી તમારે આવો દાખલો આગળ આવી ચૂક્યો છે કે લંબ ત્રિકોણ આર એસ ટીમાં એસ 90, ટી 30 ને આર ટી 12 હોય તો આર એસ અને એસ ટી માપો। આકૃતિ દોરીને તમને સમજાવી દઉં, તમે ગણી શકશો, હું ગણાવીશ નહીં દાખલો આખો। ત્રિકોણ આર એસ ટી આપણે દોરી દઈએ, આવી રીતે દોરીએ, ધારો કે આર એસ ટી બરાબર એસ એસ 90 છે, આ 90 છે, ટી 30 છે, આ 30 છે, અને આર ટી 12 છે, આ 12 છે। આ બે શોધવાના તો સૌથી પહેલાં શું આવે, આ 90 છે, આ 30 છે, માટે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય, એના પરથી આર ખૂણો 60નો થઈ ગયો, એટલે આપણો ત્રિકોણ આર એસ ટી 30 60 90નો થઈ ગયો। માટે આર એસ આર એસ એ કોની સામેની બાજુ થશે, 30ની, તો આ હાફ ગુણ્યા આર ટી એસ ટી થશે, સોરી આર ટી, આર ટી કર્ણ થશે એટલે બરાબર 90ની સામેની બાજુ આર ટી છે, આર એસ એ 30ની સામેની બાજુ એટલે હાફ ગુણ્યા થશે, અને આ 60 છે તો આનું માપ થશે રૂટ 3/2 ગુણ્યા આર ટી। કિંમત મૂકીને દાખલાને જવાબ લઈ દેવાનો, બાર બાર મોઢે તમારે હું કહું એટલી વારમાં તો જવાબ પણ આવી જાય, બરાબર છે, બધાને ખબર પડે છે, ખબર પડે છે બધાને, હા ઓકે। ચાલો પ્રશ્ન ચાર ઉપર જઈએ। લંબચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે અને લંબાઈ આપી છે તો વિકર્ણની લંબાઈ શોધો, ને થોડો દાખલો ફેરવ્યો આપણને, હવે આપણે એને કઈ રીતે ગણવાનો જુઓ। લંબચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે, આપણે અહીંયા આકૃતિ બનાવીએ, રકમ તમારી પાસે હશે ને બુકમાં, હું જરા બુક ખસેડી દઉં, મને ફાવશે નહીં અહીંયા બંને વસ્તુ સાથે, એટલા માટે ઓકે દેખાય છે હવે। તો લંબચોરસ બનાવી દો, અહીંયા એક લંબચોરસ ક્ષેત્રફળ આપ્યું છે, તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એમાંથી ક્ષેત્રફળ આખો આ એરિયા છે એનું ક્ષેત્રફળ આપ્યું છે 192 અને લંબાઈ 16, પહોળાઈ આપણે પહેલાં શોધી કાઢવાની ને પછી તમને વિકર્ણ મળશે, બરાબર, વિકર્ણ હાલ નહીં મળે ડાયરેક્ટ, તો ક્ષેત્રફળની જગ્યાએ લખવાનું 192। અહીંયા તમે જુઓ ક્ષેત્રફળનો ઉપયોગ થયો એટલે મહત્વ માપનનું સૂત્ર, મહત્વ માપનનું પ્રકરણ અહીંયા વપરાયું ગણાય, 16 અને ગુણ્યા પહોળાઈ, તો 192ના છેદમાં 16 લઈ જાઓ એટલે તમને પહોળાઈ મળી જશે। ફરીથી લંબચોરસ બનાવીએ, લંબાઈ 16 અને પહોળાઈ મળી જશે, 16 એકા 16 અને 3 વધ્યા, 16 2 32 12 આવશે પહોળાઈ, બરાબર, આનો જવાબ 12 સેમી આવી ગયો। હવે તમારે ખબર છે કે કાટકોણ ત્રિકોણ હોય પાયથાગોરસનો, અરે લંબચોરસનો દરેક ખૂણો 90નો હોય એટલે, તો પાયથાગોરસથી તમે હવે વિકર્ણની લંબાઈ બહુ સહેલાઈથી શોધી શકો, 12નો વર્ગ વત્તા 16નો વર્ગ એટલે વિકર્ણની લંબાઈ મળી જાય। પ્રશ્ન 5, ફરી શંભુજ ત્રિકોણ આવ્યો, આપણે શંભુજ ત્રિકોણની વાત કરી હતી ત્યારે સાથે લઈ લીધો હોય તો ચાલત, શંભુજ ત્રિકોણ છે, ઊંચાઈ આપી દીધી છે રૂટ 3, તો બાજુની લંબાઈ શોધો અને પરિમિતિ શોધો, બાજુની લંબાઈ પરથી પરિમિતિ મળી જશે, તો ત્યારે જ મેં તમને સૂત્ર ડેવલપ કરી આપેલું, બરાબર ને, યાદ છે બાજુ સાથે એનું સૂત્ર શું હતું, શંભુજ ત્રિકોણની બાજુની લંબાઈ, અહીંયા આપણે શિરોલંબની વાત કરી હતી, શંભુજ ત્રિકોણના શિરોલંબની લંબાઈ બરાબર સૂત્ર શું હતું, રૂટ 3/2 ગુણ્યા બાજુની લંબાઈ, સરસ, આ સૂત્ર મોઢે કરી દીધું હોય તો ડાયરેક્ટ તમે દાખલો ગણી શકો, નહીં તો આપણે જે એમાં સમજાવ્યું એટલે બધું કરવાનું કે આ 60 છે, આ 90 છે એટલે આ 30 થાય, માટે આની આ માપનું લંબાઈ જે છે આના કરતાં રૂટ 3/2 ગણી થાય એટલે આવડી જાય,
હવે શિરોલંબની લંબાઈ આપી દીધી છે રૂટ થ્રી, અને બાજુની લંબાઈ શોધવી છે એટલે ટુ અહીંયા આવશે ગુણાકારમાં, રૂટ થ્રી જશે ભાગાકારમાં, બાજુની લંબાઈ મળી ગઈ. તો બાજુની લંબાઈ કેટલી આવી ગઈ? ટુ. માટે એની પરિમિતિ કેટલી થશે? સમભુજ ત્રિકોણની પરિમિતિ ત્રણ ગુણ્યા બાજુ, એટલે કે ત્રણ દુ છ. સમજવાનું છે એટલે હું આ રીતે લખું પણ છું અને સમજાવું પણ છું. ગણેલું તમારી પાસે છે, ફરીથી યાદ કરાવું છું કે ગણેલું તમને મટીરિયલ મળી ચૂકેલું છે, એટલે આપણે ફક્ત સમજીએ છીએ. તમને ત્યાં સુધી કહ્યું હતું કે બુક તમારી પાસે રાખો, એટલે એમાં પણ તમને તમે ઉતારવામાં કે ગણવામાં તમે ભૂલ કરી હોય તો આજે સુધારી શકો બેસીને. પ્રશ્ન નંબર છ આવે આપણે. ત્રિકોણ એબીસીમાં રેખાખંડ એપી મધ્યગા છે. ઓકે, આપણે હાલ કરવાનો નથી, એને પછી કરવાનો છે, તમારે હાલ નથી. એટલે હવે આપણે આવશું પ્રશ્ન નંબર સાત ઉપર, બરાબર. પ્રશ્ન સાતમાં ત્રિકોણ એબીસી સમભુજ ત્રિકોણ છે, અને પાયા બીસી પર પી બિંદુ એવી રીતે આવેલું છે કે પીસી બરાબર વન અપોન થ્રી બીસી થાય, અને એબી છ હોય તો એપી શોધો. તમે જોઈ શકો ત્યાં બાજુમાં બુકવાળાએ પણ સ્ટાર મારેલો છે, મેં પણ એ કરેલો છે. તમને મેં પહેલાં જ કહી દીધું હતું આપણે જ્યારે ભણવાની શરૂઆત કરી ત્યારે કે મારી ટેક્સ્ટબુકમાં તમને દરેક દાખલાની બાજુમાં, નંબરની બાજુમાં એ બી એ બી અથવા તો સી એવા નંબર પાડેલા, મતલબ અક્ષરો લખેલા જોવા મળશે. એના આધારે તમારે નક્કી કરી દેવાનું, સી એટલે લોઅર અને એ એટલે હાયર. મતલબ કે સી દાખલો સામાન્ય વિદ્યાર્થીને પણ આવડી જાય એવો હોય, અને એ દાખલો એટલે થોડો ઇન્ટેલિજન્સ એમાં જરૂર પડે, થોડો ભારે દાખલો હોય, તે તમારી ભાષામાં ભારે અઘરો કહીએ એવો દાખલો હોય, જલ્દી સમજાય નહીં, જલ્દી યાદ ન રહે એવો, એને આપણે એ નંબર આપીએ છીએ. અને બી મીડિયમ હોય, એટલે સૌ પ્રથમ તમારે પુસ્તકના સી દાખલાઓ જોઈ લેવા પડે દરેક વિદ્યાર્થીએ, જેને સી દાખલાઓ બરાબર ફાવી જાય એ બી જોશે. પછીની વાત છે તૈયારી કરતી વખતે, ભણતી વખતે બધા જ ભણવા પડે. જ્યારે તમે તૈયાર કરતા હો ત્યારે પ્રકરણ પ્રમાણે જતા હો તો એક જ પ્રકરણના પહેલાં સૌથી પહેલાં બધા પ્રમેયને સિદ્ધાંતને વ્યાખ્યાઓને સમજી લેવાનું. બીજા નંબરે તમારે સી દાખલાઓ જોવાના, એ આવડે છે તો બી દાખલાઓ જોવાના, એમાં સમજ પડે એણે એ દાખલા ઉપર જવાનું. આ રીતે તમે ક્રમમાં જાઓ, એક પછી એક પગથિયું ચડતા જાઓ તો તમને સારું પડશે. જ્યાં સુધી સી દાખલાઓ મેં લખ્યા છે એવા સી દાખલાઓ ના આવડતા હોય ત્યાં સુધી બી દાખલા નહીં આવડશે તમને, અને એની વાત નહીં થતી હોય તો એની વાત તો થાય જ નહીં. તો હાલ આપણે સમજાવવાના છે મારે ખાલી તમને, એટલે વાંધો નથી. હવે સી પ્રકારના દાખલા આવશે નહીં, બધા બી અને એ જ હશે. આપણે ઉપરના દાખલાના નંબર પર પહોંચ્યા એટલે સંકીર્ણમાં પણ એવા જ દાખલાઓ છે. જોઈએ આપણો સમય કેટલો છે, સમય થવા આવ્યો છે આપણે. હવે કોનું લેક્ચર છે? એટલે આ બધા છો કે ભાગી ગયા? ઓકે, ભૂમિનો અવાજ ઘણા દિવસે સાંભળવા મળ્યો, ત્યાં ગાયબ હતી કે? અચ્છા, એવું તો નથી ને કે રેકોર્ડિંગ થતું એટલે તમે બોલતા નથી કે અમારો અવાજ નકામો આવી જાય અંદર, નહીં એવું છે ને? સારું ને, અવાજ આવે તો ના સારું. જુઓ તો ત્રિકોણ એબીસી સમભુજ ત્રિકોણ છે, આપણે સમજી લઈએ જેટલો સમજાય એટલો અત્યારે, ટીચર આવે ત્યાં સુધી. અને એના પાયા પર બી બિંદુ આવેલું છે, અરે સી પી બિંદુ આવેલું છે. હું પહેલાં લખી દઉં, એ બી બરાબર બીસી બરાબર એસી આપેલા છે. પી બિંદુ એવી રીતે છે કે બીસી બરાબર વન થર્ડ બીસી થાય. હું અહીંયા ક્યાંક પીસીનું માપ, પી જ્યાં આવે ત્યાંથી પીસીનું માપ બીસી કરતાં ત્રીજા ભાગનું થાય, એટલે અહીંયા ક્યાંક લો અંદાજે પી, એટલે આ પીસીનું માપ જે છે એ આખા બીસી કરતાં વન થર્ડ થાય, એ પણ આટલું આપેલું છે.
અને એ બી આપી દીધા છે 6, એટલે આપણે જો અહીંયા લખેલું હતું એટલે ખ્યાલ આવે કે આ 6 છે. e 6 છે તો આપણને pc મળી જાય. વંતળ ગુણ્યા bc કર્યા, bc ની જગ્યાએ કિંમત લખી દઈએ તો લખ્યા જ હતા આપણે ને, તો 3 2 6 મળી ગયા, pc 2 મળ્યા, બરાબર ને? 6 નહીં, 6 તો ગયા, 3 2 6 એટલે 2 મળ્યા, pc મળ્યા 2, બરાબર છે? એટલે તમારે pb શોધવા હોય, pb હવે આપણને હવે સવાલ હજુ વાંચ્યો નથી મેં, પણ પછી વાત, pb શોધવા હોય તો pb બરાબર તમે bc ઓછા pc કરો, 3 અરે 6 હતા ને bc, 6 ઓછા 2 તો 4 મળી ગયા, pb 4 મળ્યા, pc 2 છે, આ 6 છે, આ બધા માપ આપણને ખબર છે. હવે ap શોધવાના છે, એટલે હું જોડી દઉં, આ ap તમારે શોધવાના છે, બરાબર? કઈ રીતે શોધશું ap? તો એના માટે આપણે શું કરીએ, એક અહીંયા રચના કરીએ, am લંબ દોરું છું, am લંબ bc દોરું, આ શિરોલંબ થઈ ગયો. હમણાં જ સંભુજ ત્રિકોણની વાત બાજુમાં દેખાય જ છે, એટલે તમને સહેલું પડશે આ, કે આ amની લંબાઈ કેટલી આવે, ડાયરેક્ટ જ અહીંયા તમારી પાસે છે. અને આપણે આ દાખલામાં શોધવાનું પણ તમારી પાસે છે અહીંયા, કે આ 60નો ખૂણો થાય, આ રહ્યો આટલો 30 થઈ જાય, અને લંબ છે એટલે, તો એસીનું માપ આપણે આગળ બે દાખલા થઈ ગયા, આ પણ આવ્યો અને પ્રશ્ન બેમાં પહેલો દાખલો પણ આવી ગયો, બરાબર? પ્રશ્ન બેનો પહેલો દાખલો પછી ફરી આવ્યો, એમાં આપણે સમજાવી દીધું કે કઈ રીતે તમારે આ સૂત્ર લાવવાનું. એટલે આપણું જે માપ છે આ 6 છે, એટલે am, am એટલે શિરોલંબ, બરાબર? શિરોલંબનું માપ કેટલું આવશે? √3/2 ગુણ્યા બાજુનું માપ ac, √3/2 ગુણ્યા 6, 2 તરી છે એટલે 3√3, બરાબર? તો આપણો am મળી ગયો 3√3, ધ્યાન આપજો, આ મળી ગયું આપણને. પછી આ cm શોધી કાઢીએ, cm કઈ રીતે શોધવાનો એ સમજાવો. આપણે આ સંભુજ ત્રિકોણમાં લંબ દોર્યો, બીજી રીતે પણ શોધાય, આ 30 છે, બરાબર? એટલે cm શું થઈ ગયો, આ જ વસ્તુ પ્રમાણે જઈએ, આ 30, 60, 90નો થયો ને ત્રિકોણ, આપણે આગળ પણ કહ્યું કે ત્રિકોણ amc જે છે 30, 60, 90નો થાય, એટલે આ mc જે છે 30ની સામેની બાજુ છે. હવે હું અહીંયા લઈ જાઉં છું દાખલો, એટલે mc તમારા થશે 1/2 ac, ને ac આપણને ખબર છે 6, એટલે એ થઈ ગયા 3, ધ્યાન આપજો. એટલે આ માપ આપણું થઈ ગયું, હું અહીંયા પેન્સિલથી લખું, આપણે શોધ્યું 3√3, અને આ માપ જે છે આખું mc એ થયું 3, બરાબર? હવે આ mc 3 થયા, આપણે જોઈશે mp, તમારે આ શોધવું છે. હવે જુઓ, કાટકોણ ત્રિકોણ થશે, આ રહ્યો દેખાયો આટલો, આ કાટકોણ ત્રિકોણ થાય, એટલે એમાં કર્ણ મારે શોધવો છે, એક બાજુ મેં મળી લીધી, હવે આ mp મારે શોધવાની રહી છેલ્લે, તો mp હવે મને મળી જશે, મેં mc શોધી કાઢ્યા છે, તો mp બરાબર mc માંથી pc બાદ કરવાના, pc આપણે પહેલાં શોધેલા છે અહીંયા, અને mc આપણા જે છે એ 3 છે, તો 3 - pc 2 તો 1, આ 1 આવી ગયો, આ 3√3 આવી ગયા. પાયથાગોરસથી તમે ap શોધી શકશો, ખ્યાલ આવ્યો? ચેક કરવું હોય તો કરી લો, 1 નો વર્ગ 1, અને √3 નો વર્ગ 1 + 9 × 3 28 હે ને, અને વર્ગમૂળમાં 28, 7 + 4 = 28, 2√7 એનો જવાબ આવે. આ રીતે તમે દાખલો ગણી શકો. ખબર પડી તમને દાખલામાં? તમારા બાજુમાં ગણેલો પડ્યો છે. હવે આ 16મો દાખલો તમે જાતે જોજો, હું તમને હાલ સાથે સાથે, હમણાં ટીચર આવી ગયા છે અમે, એટલે હાલ નથી કરાવતો, પણ બંને દાખલા સેમ છે. આ દાખલામાં માપ આપેલું છે, આ બાજુનું માપ 6, અને એપી શોધવાના કયા છે. હવે તમે જુઓ દાખલો, હું બાજુ બાજુમાં આકૃતિ મૂકી દઉં, તમે સમજો, રકમ પણ દેખાય એવું કરીએ. આ સંભુજ ત્રિકોણ કયો છે? અહીંયા પણ સંભુજ કયો હતો?
સરખું શું છે અને અલગ શું છે સમજાવું છું. ત્યાં પણ એવું કહેલું કે ક્યુઆર એટલે આ નીચેની બાજુ, આપણે ત્યાં બીસી કહેલી, એના પર પી એવું છે, તો અહીંયા લખ્યું ક્યુઆર પર એસ એવું છે, કે જેથી આ ક્યુ થી એસ વન થર્ડ થાય, ત્યાં કહેલું પી થી સી વન થર્ડ થાય. સેમ થઈ ગયો દાખલો. અને સાબિત કરવાનું છે, અહીંયા તમને પૂછ્યું છે સાબિત કરો, બરાબર. અહીંયા આવું સાબિત કરવાનું કહ્યું છે, પીએસ અને પીક્યુ નો સંબંધ, પીએસ અને આ પીક્યુ નો સંબંધ સાબિત કરવા કહ્યો છે, જ્યારે આપણને એપી શોધવાના કહ્યા હતા. એટલે આપણને આ છ માપ આપ્યું હતું, એટલે આ દાખલો આપણને એ રીતે સહેલો પડે, બધું શોધવાનું હતું. એટલે હવે એની જગ્યાએ સાબિત કરવાનું છે, પણ મેથડ તમારી આ જ જશે. તમારે આંકડાઓ મૂક્યા એની જગ્યાએ ત્યાં બાજુના નામ ચાલુ રહેશે, અને તમારે પાયથાગોરસથી જ છેલ્લે આવી વસ્તુ મેળવવાની થશે. એ તમને ત્યારે સમજાવીશ, પણ હાલ ખાલી તમને કહ્યું કે દાખલા બંને સરખા જ છે. તો આ રીતે આપણા દાખલાઓ અહીંયા આટલા પૂરા થયા. બાકીના જે દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. કયા દાખલા સુધી થયા આપણા? 7 સુધી થઈ ગયા, બરાબર. 10મા દાખલાથી આપણે આગળ કરાવશું તે દિવસે. તો બોલો, કોઈને કંઈ પૂછવું છે આમાં? ઓકે દીપા, તો ચાલુ કરી શકાય. ઓકે, હા હા, ઓકે સર, થેન્ક યુ.